નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે શું લગ્ન નોંધણી માટે કોઈ ઓનલાઈન પ્રોસેસ છે ખરી, અને છે તો તે કઈ વેબસાઇટ પર અને શું પ્રોસેસ કરવાની હોય છે. તો મિત્રો, ઓનલાઈન લગ્ન નોંધણી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી ઓનલાઈન લગ્ન નોંધણી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, લગ્ન નોંધણી કરાવો ઓનલાઈન. તો આ ઓનલાઈન લગ્ન નોંધણી કોણ કોણ કરાવી શકશે અને તે કઈ જગ્યાએ જઈ અને ઓનલાઈન લગ્ન નોંધણી કરાવી શકાય અને કેવી રીતે કરાવી શકાય તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આ વિડીયોમાં અને એકદમ સરળ ભાષામાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ઓનલાઈન લગ્ન નોંધણી કરાવવા માટેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હું તમને હવે બ્રાઉઝર પર લઈ જાઉં છું. તો મિત્રો, હવે આપણે બ્રાઉઝર ખોલી લીધું છે, જેમાં આપણે ગૂગલ ખુલ્લું છે. તો અહીંયા ગૂગલ સર્ચમાં આપણે ઈ નગર સર્ચ કરી લઈશું. તો ઈ નગર સર્ચ કરતાની સાથે આપણને પહેલું રિઝલ્ટ ઈ નગરનું જોવા મળશે, જેમાં વેબસાઇટ છે ઈ નગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન. તો મિત્રો, આપણે અહીંયા આ પહેલી લિંક ઉપર ક્લિક કરી દઈશું, અથવા તો મિત્રો તમે એડ્રેસ બારમાં ઈ નગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખી અને ડાયરેક્ટ આ વેબસાઇટ પણ ખોલી શકો છો. અને આ વેબસાઇટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. તો આ પ્રમાણેની વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયાથી આપણે આ વેબસાઇટની ભાષા બદલી શકીએ છીએ, જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી બે ભાષામાં આ વેબસાઇટ જોઈ શકાય છે. તો ચાલો આપણે અહીંયા ગુજરાતી ભાષા કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો આ વેબસાઇટ ગુજરાતી ભાષામાં આપણને જોવા મળી રહી છે, જેમાં મેનુઓમાં આપણને અહીંયા ચોથા ક્રમનો જે મેનુ છે ઓનલાઈન સેવાઓ, તેના ઉપર આપણે ક્લિક કરીશું. અને તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની જે ઓનલાઈન સેવાઓ છે તે આપણને જોવા મળશે, જેમાં બિલ્ડિંગ પરવાનગી, ફરિયાદ, એસ્ટેટ મેનેજમેન્ટ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, હોલ બુકિંગ, ત્યાર પછી આગળ જોઈએ તો લાયસન્સ, વ્યવસાયિક કર, મિલકત વેરો, લગ્ન નોંધણી, પાણી અને ગટર, આમ વિવિધ સેવાઓ ઓનલાઈન અહીંયા આપવામાં આવી રહી છે તેવું અહીંયા મેન્શન થયેલું છે. તો જેમાં અહીંયા લગ્ન નોંધણીનો એક ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી શકાય છે. અથવા તો મિત્રો અહીંયા તમે નીચે પણ જોઈ શકો છો કે અહીંયા પણ મેન્શન થયેલું છે કે લગ્ન નોંધણી, જેમાં લખાયેલ છે લગ્ન નોંધણી, લગ્ન રેકર્ડ શોધવા માટે અને જરૂરી દસ્તાવેજો ડાઉનલોડ કરવા માટે. તો લગ્ન નોંધણીને લગતી સેવાઓ અહીંયા ઓનલાઈન આપવામાં આવે છે તેવું જે ગુજરાત સરકારની આ ઈ નગર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ છે ત્યાં મેન્શન થયેલું છે. તો મિત્રો, લગ્ન સેવાનો લાભ લેવા માટે આપણે સૌપ્રથમ અહીંયાથી નોંધણી કરો તેના ઉપર ક્લિક કરી અને આપણે આપણી નોંધણી કરવાની રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આવી જાય છે, જે નાગરિક નોંધણીની સ્ક્રીન છે, જેમાં અહીંયા આપણે આપણો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, અથવા તો મોબાઈલ નંબરના બદલે તમે અહીંયા ઈમેલ એડ્રેસ પણ ટાઈપ કરી શકો છો. અને ત્યાર પછી તમારે તમારો પાસવર્ડ અહીંયા બનાવી લેવાનો રહેશે અને અહીંયા જે કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે. અને ત્યાર પછી ઓટીપી બનાવો, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો તે ક્લિક કરતાની સાથે તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી જે દાખલ કરેલ હશે તેમાં તમને એક ઓટીપી મળશે અને તે ઓટીપી દાખલ કરી અને આપણે અહીંયા નોંધણી થઈ જાય છે. તો નોંધણી થઈ ગયા પછી આપણે અહીંયા લોગિનમાં જવાનું રહેશે અને લોગિનમાં નાગરિક લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, જેવા આપણે નાગરિક લોગિન ઉપર ક્લિક કરશું તો આ પ્રમાણેની લોગિનની સ્ક્રીન આવી જશે, જેમાં અહીંયા યુઝર નેમમાં તમારે તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ એડ્રેસ જે તમે નોંધણી વખતે દાખલ કરેલ હોય તે દાખલ કરવાનું રહેશે અને તમે જે પાસવર્ડ ક્રિએટ કરેલો હોય તે પાસવર્ડ અહીંયા ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી જે કેપ્ચા કોડ બતાવી રહ્યો છે તે કેપ્ચા કોડ તે જ પ્રમાણે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું છે અને લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો હું અહીંયા ઓલરેડી રજિસ્ટર્ડ છું, તો ચાલો હું અહીંયા લોગિન થઈ જઉં છું અને ત્યાર પછી આપણે તેની આગળની વિગતો જોઈએ. તો મિત્રો, લોગિન થતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળે છે, જેમાં અહીંયા ડાબી બાજુએ આપણને
અલગ અલગ જે સેવાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે તેનું આખું લિસ્ટ જોવા મળે છે, જેમાં સૌપ્રથમ આપણે પ્રોફાઇલને મેનેજ કરી શકીએ છીએ. ત્યાર પછી માય પેમેન્ટ હિસ્ટ્રી, એટલે કે તમે જો કોઈ કરવેરાનું ઓનલાઈન પેમેન્ટ કરેલું હોય તો તેની હિસ્ટ્રી અહીંથી જોઈ શકો છો. તે ઉપરાંત તમે ઓનલાઈન કોઈ રિક્વેસ્ટ કરેલી હોય તો તે રિક્વેસ્ટનું લિસ્ટ અહીંયાથી જોઈ શકાય છે. ત્યાર પછી બિલ્ડિંગ પરમિશનનો ઓપ્શન છે, મોબાઈલ ટાવર સર્વિસનો ઓપ્શન છે, કમ્પ્લેન એન્ડ ગ્રીવન્સીસ, ફાયર એન્ડ ઇમરજન્સી, હોલ બુકિંગ, એસ્ટેટ મેનેજમેન્ટ, લાયસન્સ, મેરેજ એપ્લિકેશન, પ્રોફેશનલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ અને વોટર એન્ડ ડ્રેનેજ. આમ વિવિધ જે સેવાઓ ઓનલાઈન આપવામાં આવી રહી છે તેનું આખું લિસ્ટ જોવા મળી રહ્યું છે, જેમાં આપણે અહીંયા મેરેજ એપ્લિકેશનનો એક ઓપ્શન જોઈ શકીએ છીએ. તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે અને તેના ઉપર ક્લિક કરતાની સાથે આપણને બીજા બે ઓપ્શન જોવા મળશે, જેમાં પહેલો ઓપ્શન છે મેરેજ રજિસ્ટ્રેશન અને બીજો ઓપ્શન છે સર્ચ. તો મેરેજ રજિસ્ટ્રેશન કરવા માટે આપણે અહીંયા મેરેજ રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું અને તે ક્લિક કરતાની સાથે આ પ્રમાણે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટનો આપણે એક લિસ્ટ જોવા મળશે, જેમાં અહીંયા ક્રમ નંબર 1 થી 11ના જે ડોક્યુમેન્ટ છે તે મેન્ડેટરી એટલે કે ફરજિયાત ડોક્યુમેન્ટ છે, તે દરેકને જરૂર પડે છે. અને ત્યાર પછી આગળ આપણે જોઈએ તો તે ડોક્યુમેન્ટ લિસ્ટમાં આપણને ક્રમ નંબર 12 થી લઈ અને 26 સુધીના જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ અલગ અલગ પરિસ્થિતિ મુજબ જે તેને જરૂરિયાત પડી શકે છે. તો આમ તમે આ ડોક્યુમેન્ટનું લિસ્ટ જોઈ શકો છો અને જો તમે તેનો સ્ક્રીનશોટ લેવા માગતા હોય તો વિડીયોને પોઝ કરી અને આ ડોક્યુમેન્ટ લિસ્ટનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો ચાલો હું તમને બતાવી દઉં. તો ક્રમ નંબર 1 થી 11 તમે સ્ક્રીનશોટ લેવા માગતા હોય તો વિડીયોને પોઝ કરી અને આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને ત્યાર પછી ક્રમ નંબર 12 થી 26ના ડોક્યુમેન્ટ. જો તો મિત્રો ચાલો હવે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો હવે આપણી સામે જે ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશનનું આખું એપ્લિકેશન ફોર્મ છે તે ખુલી ગયું છે અને તે અલગ અલગ 4 સ્ટેપમાં તેની વિગતો દાખલ કરવાની હોય છે, જેમાં સ્ટેપ નંબર 1 છે બેઝિક વિગતોનો સ્ટેપ અને ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે NRIની વિગતો. જો કોઈ મેરેજ રજિસ્ટ્રેશન કરાવવા માગતા હોય અને NRI હોય તો તેઓને ક્રમ નંબર 2ના સ્ટેપમાં આ વિગતો દાખલ કરવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 3નો સ્ટેપ છે અન્ય વિગતો અને છેલ્લે ક્રમ નંબર 4 ઉપર છે દસ્તાવેજ અપલોડ કરો, એટલે કે આપણા ડોક્યુમેન્ટ સ્કેર કરી અને અપલોડ કરવાના રહેશે. તો મિત્રો ત્યાર પછી તેમાં UL-B નું નામ સિલેક્ટ કરવાનું આવશે. તો અહીંયાથી આપણે ડ્રોપડાઉન લિસ્ટમાંથી UL-B નું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો UL-B માં આપણને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનું આખું લિસ્ટ જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ લિસ્ટમાંથી તમે જે નગરપાલિકા વિસ્તારમાં મેરેજ કરેલા હોય તે નગરપાલિકાનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો હું અહીંયા જણાવવા માગીશ કે આ જે ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશનની સેવા છે તે માત્ર જે લોકોના લગ્ન નગરપાલિકા વિસ્તારમાં થયેલા હોય તે લોકો જ આ સેવાનો લાભ લઈ શકશે. તો મિત્રો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા આપણે લગ્નની વિગતો દાખલ કરવાની રહેશે, જેમાં સૌપ્રથમ અહીંયા આપણે મેરેજ ડેટ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી લગ્નના સ્થળના પ્રકારો, તો અહીંયાથી કયા સ્થળે લગ્ન થયા છે તે સ્થળ સિલેક્ટ કરી લેવાનું રહેશે, જેમ કે ઘર પર થયા છે, હોલ, મંદિર, પાર્ટી પ્લોટ, લગ્ન કાર્યાલય, અન્ય મસ્જિદ કે ચર્ચ, જે જગ્યાએ લગ્ન થયા હોય તે સ્થળ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે લગ્ન સ્થળનું સરનામું અંગ્રેજીમાં ટાઈપ કરી લેવાનું છે અને તેની સામે લગ્ન સ્થળનું સરનામું ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી શહેરી નગરપાલિકા એટલે કે UL-B નું નામ અહીંયાથી આપણે જે ઉપર સિલેક્ટ કરેલ હશે તે બાય ડિફોલ્ટ આવી જાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વરની વિગતો દાખલ કરવાની રહેશે, જેમાં વરનું નામ અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે અને તેની સામે અહીંયા વરનું નામ ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું છે. ત્યાર પછી વરની જન્મ તારીખ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે, દેશનો કોડ અહીંયા સિલેક્ટ થયેલો આવશે અને ત્યાર પછી અહીંયા વરનો જે મોબાઈલ નંબર હોય તે દાખલ કરી દેવાનો છે. ત્યાર પછી વરનો જે ધર્મ હોય તે ધર્મ અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યાર પછી હાલના લગ્ન સમયે વરની જે લગ્નની સ્થિતિ છે તે સિલેક્ટ કરવાની છે, જેમાં અપરિણીતમાં બાય ડિફોલ્ટ ચેકમાર્ક આવશે, તેના નીચે વિધુર, છૂટાછેડા અને વિવાહિત એવા અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જે લાગુ પડતું હોય તેની સામે ટિકમાર્ક રાખવાનું રહેશે.
ત્યાર પછી મિત્રો વરનું સરનામાનું આખું એક બોક્સ આવશે, જેમાં સૌપ્રથમ અહીંયાથી આપણે વિકલ્પ સિલેક્ટ કરવાનો છે કે ભારત બહારના છે, ભારતની અંદરના છે અને ગુજરાતની અંદરના છે. તો જે લાગુ પડતું હોય તેની સામે ચેકમાર્ક કરી લેવાનું રહેશે. ત્યાર પછી મકાન નંબર અને એપાર્ટમેન્ટ નંબર અહીંયા અંગ્રેજીમાં ટાઈપ કરવાનો છે અને તેની સામે ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનો છે. ત્યાર પછી શેરીનું નામ અહીંયા અંગ્રેજીમાં અને તેની સામે ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારા રહેણાંકનો જે લેન્ડમાર્ક હોય તે લેન્ડમાર્ક અહીંયા ઇંગ્લિશમાં ટાઈપ કરવાનો છે અને તેની બાજુમાં ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી વિસ્તારનું નામ ટાઈપ કરવાનું છે અને તે જ પ્રમાણે વિસ્તારનું નામ અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોતા જઈએ કે આગળ શું વિગતો દાખલ કરવાની આવે છે. તો આગળ જોઈએ તો દેશનું નામ ઓલરેડી સિલેક્ટ થયેલું છે અને ત્યાર પછી અહીંયા રાજ્યનું નામ પણ ઓલરેડી સિલેક્ટ થયેલું છે. ત્યાર પછી આપણે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે, શહેરનું નામ સિલેક્ટ કરવાનું છે અને ગામનું નામ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી પિનકોડ ટાઈપ કરી દેવાનો રહેશે, એટલે વરની જે વિગતો છે તે પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી આપણી સામે વધુ એટલે કે કન્યાની વિગતો દાખલ કરવાની આવે છે. જેમ આપણે વરની વિગતો દાખલ કરી તે જ પ્રમાણે અહીંયા આપણે કન્યાની વિગતો દાખલ કરવાની આવે છે. તો વધારે ડિટેલમાં આપણે નથી સમજાવતા કારણ કે આગળ આપણે જોઈ ગયા. તો તે જ પ્રમાણે જેમ વરની વિગતો દાખલ કરી તે મુજબ અહીંયા કન્યાની વિગતો દાખલ કરવાની આવે છે. અને ત્યાર પછી કન્યાનું જે સરનામું હોય તે સરનામું પણ અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં ટાઈપ કરવાનું આવે છે. ત્યાર પછી અહીંયા તમારે સેવ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે તમે જે દાખલ કરેલી વિગતો હોય તે સેવ થઈ જાય છે. અને ત્યાર પછી અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો છો એટલે તમે સ્ટેપ 2માં આવી જાઓ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સ્ટેપ 2 NRIની વિગતોમાં આવી ગયા છીએ. તો જે લગ્ન કરનાર કોઈ NRI હોય તો અહીંયા NRIએ તેઓની વિગત દાખલ કરવાની આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ વિગતો દાખલ કરવાની આવે છે, જેમાં વરનો પાસપોર્ટ નંબર, વરનો પાસપોર્ટની માન્યતાની તારીખ, વિઝા, વરનું વિશિષ્ટ ID હોય તે તમામ વિગતો અહીંયા દાખલ કરવાની આવે છે. તમે વધારે વિગત જોવા માગતા હોય તો સ્ક્રીનશોટ પાડી અને ડિટેલમાં આ વિગતો જોઈ શકો છો. તો મિત્રો આ પ્રમાણે જે NRI હોય તો તેઓની વિગત અહીંયા દાખલ કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણેની તમામ વિગતો અહીંયા દાખલ કરવાની આવે છે અને ત્યાર પછી અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી આપણે ત્રીજા સ્ટેપમાં પહોંચી ગયા છીએ, જેમાં અન્ય વિગતો. તો અન્ય વિગતમાં વરના માતા પિતા કે વાલી તેમની વિગતો આવશે, જેમાં વરના માતા પિતા કે પાલકનું નામ અહીંયા અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે અને તેની સામે ગુજરાતીમાં ટાઈપ કરી દેવાનું છે. ત્યાર પછી તેઓનું સરનામું ટાઈપ કરવાનું છે અને તે જ પ્રમાણે તેઓનું સરનામું અહીંયા ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે. ત્યાર પછી વરના પિતા માતા કે વાલી જે પાલક હોય તેઓની ઉંમર અહીંયા ટાઈપ કરી દેવાની રહેશે અને તે જ મુજબ વધુની માતા પિતાની વિગતો આવશે, જેમાં વધુના પિતા માતા કે પાલકનું નામ, તેઓનું સરનામું અને તેઓની ઉંમર અંગ્રેજી અને ગુજરાતીમાં ટાઈપ કરવાની આવશે. ત્યાર પછી આગળ અહીંયા મિત્રો પૂજારીની વિગતો દાખલ કરવાની છે, જેમાં પૂજારીનું નામ, સરનામું અને તેઓનું એડ્રેસ, તેઓની ઉંમર એ તમામ વિગતો દાખલ કરવાની આવે છે. અને તે વિગતો દાખલ કરી લીધા પછી અહીંયા નીચે સાક્ષીની વિગતો આવશે, તો તેમાં સાક્ષીનું નામ, સરનામું અને તેઓની ઉંમર દાખલ કરવાની આવશે. અને છેલ્લે જે અરજદાર હોય તે અરજદારની વિગતો દાખલ કરવાની આવે છે, જેમાં અરજદારનું નામ, અરજદારને વર વધુ સાથે શું સંબંધ છે તે સંબંધ સિલેક્ટ કરવાનો છે, તેઓનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને સરનામું દાખલ કરવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે બિડાણનું વિવરણ એટલે કે જે ડોક્યુમેન્ટ જોડતા હોય તેનું વિવરણ કરી અહીંયા બ્રાઉઝ કરી અને અટેચ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા કન્સેન્ટ એટલે કે સંમતિમાં અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી સેવ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈએ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે દસ્તાવેજ અપલોડ કરો તેના ટેબમાં આવી ગયા છીએ. તો આપણે જે આગળ લિસ્ટ જોઈ ગયા તે મુજબ તમામ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના રહેશે. તો અહીંયા એક પછી એક દરેકમાં ક્લિક કરી અને તમે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયા સૂચના પણ આપવામાં આવેલી છે કે મેક્સિમમ 2 MB સુધીની ફાઇલ અલાઉ છે અને તેના ફોર્મેટ પણ અહીંયા આપવામાં આવેલ છે, JPG, JPEG, BMP, GIF, PNG, TIF, PPM, DOC, DOCX, PDF, RTF, XLS, XLS, X, PPT, PPTX,
PPS એક્સ આટલા જે ફોર્મેટ છે તે ફોર્મેટ માન્ય છે. તે આ સિવાયના ફોર્મેટમાં તમે અપલોડ કરશો તો અપલોડ નહીં થાય, અને તમારી ફાઇલ 2 MBથી ઓછી સાઇઝની હોવી જરૂરી છે. અને આ ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા પછી આપણે છેલ્લે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું, એટલે આપણે મેરેજ રજિસ્ટ્રેશનની જે એપ્લિકેશન છે તે સબમિટ થઈ જાય છે. જો કે આપણે આ વેબસાઇટ ઉપર સેવાનો લાભ લીધો નથી, પણ આ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે અને અહીંયા મેન્શન થયેલ છે, તો તેનાથી આપ સૌને માહિતગાર કરવા માટે આ વિડીયો બનાવેલો છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાવી તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.